નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિતીય સત્રમાં આજે પાઠ 20 કેટલા રે કેટલા શીખવાના છે. અહીં પાઠનું નામ છે કેટલા રે કેટલા. એટલે શું? કેમ એવું પાઠનું નામ છે? તો કે આ પાઠ દ્વારા આપણે આપણા પરિવારમાં કેટલા લોકો રહે છે તેમનો તમારી સાથેનો સંબંધ બતાવવામાં આવીએ છે. આપણે આગળના પાઠોમાં શીખી ગયા કે આપણી પ્રથમ શાળા એ આપણું ઘર છે. ઘરના સભ્યો જ આપણું કુટુંબ કહેવાય. આપણે કુટુંબમાંથી ઘણી બધી બાબતો શીખીએ છીએ. કુટુંબમાં આપણે સમૂહ જીવન ભાવનાના સંસ્કાર મળે છે. કુટુંબમાંથી બાળક સામાજિકતા પ્રથમ પાઠ શીખે છે. વડીલોને માન આપવું અને આપની સરખી ઉંમરના સાથે કેવું આચરણ કરવું એ બધું આપણે કુટુંબમાંથી શીખવા મળે છે. સંયુક્ત કુટુંબમાં બાળકને દાદા દાદી મમ્મી પપ્પા કાકા કાકી મોટા કાકા મોટી કાકી મોટા ભાઈ બહેન વગેરે સાથેના પ્રેમ વાલ અને લાગણીભર્યા સંબંધોનો સીધો જ લાભ મળે છે. આમ કુટુંબ એ બાળકના જીવન ઘડતરની પ્રથમ પાઠશાળા છે. આ બધું આપણે આગળ શીખી જ ગયા છે, બરાબર ને? પણ અહીં ફરીથી નવી રીતે શીખવાના છે. તો ચોપડીમાં 136 પાના નંબર ઉપર આ પાઠ આપેલ છે. તમારે પણ ચોપડીમાં ધ્યાન રાખવાનું રહેશે. કેટલા રે કેટલા. ચાલો એક રમત રમીએ. તમે આ રમતથી પરિચિત છો. બધા વર્તુળમાં ઊભા રહો. એક બાળક વર્તુળમાં વચ્ચે ઊભું રહે. હવે તાલ વાગશે. જ્યાં સુધી તાલ વાગે ત્યાં સુધી દરેક બાળકે વર્તુળમાં દોડવું. સમજાયું? શું કહ્યું છે? રમત રમવાની છે. કઈ રીતે? તો એક ગોળ વર્તુળ દોડવાનું છે. એટલે વર્તુળ એટલે એક ગોળ દોડવાનું છે. એની અંદર બધાએ બાળકોએ ઊભા રહેવાનું છે અને તાલ વાગશે. તાલ વાગશે એટલે કે સંગીત વાગે, કોઈ પણ અવાજનું, થાળીનો સંગીત કે મ્યુઝિક વાગે કંઈ પણ. ત્યારે જ્યારે અવાજ ચાલુ હોય ત્યાં સુધી તમારે વર્તુળમાં દોડવાનું છે. જે બાળક તાલ વગાડી રહ્યું છે તે અચાનક સંગીત વગાડવાનું બંધ કરી દેશે અને એ મોતેથી કોઈ એક સંખ્યા બોલશે, જેમ કે 2, 4 અથવા 5. પછી જ્યારે સંગીત બંધ થઈ જાય અચાનક, એટલે શું કરશે? એ મોટેથી સંખ્યા બોલશે. આપણે આ રમત થોડી જાણીતી લાગે. કેમ? તો કે આપણે એની રમત રમીએ છીએ. કઈ? સંગીત ખુરશી. રમો છો ને? તેમાં કેવું હોય છે? ખુરશીની આજુબાજુ ગોળ તમે દોડતા હોય છો અને સંગીત વાગે ત્યાં સુધી દોડવાનું અને સંગીત અચાનક વાગતું બંધ થાય એટલે ખુરશી ઉપર બેસી જવાનું. પણ આમાં આ રમતમાં શું કરવાનું છે કે સંગીત વાગે ત્યાં સુધી દોડવાનું છે અને સંગીત પૂર્ણ થયા બાદ જે બાળક સંગીત વગાડી રહ્યો છે તે એક સંખ્યા બોલશે મોટેથી, કોઈ પણ 2, 4, 5, 7 એવી કોઈ પણ સંખ્યા બોલશે. હવે શું કરવાનું છે? જોજો, જે સંખ્યા બોલાય તેટલી સંખ્યામાં બાળક જૂથ બનાવશે. જે બાળકો કોઈ પણ જૂથમાં જોડાઈ ન શક્યા હોય તેઓએ રમત છોડી દેશે. રમતમાં 2 બાળકો રહે ત્યાં સુધી આ રમત રમી શકાય. સમજાયું? જે બાળક સંગીત વગાડે છે એ સંખ્યા આપે 2, 4 અથવા 5, તો તમારે શું કરવાનું હોય? જલ્દી જલ્દી જ્યાં 5નું જૂથ બનતું હોય તે જૂથમાં જતા રહેવાનું. જો બધા 5-5ના જૂથ બની જાય અને તમે એકલા રહી જાઓ તો તમે આઉટ ગણાવો, એટલે કે તમારે રમત છોડી દેવી પડશે. અને આ રમતમાં જ્યાં સુધી 2 બાળકો રહે ત્યાં સુધી આ રમત રમી શકાય છે. તમે પણ આજે આ રમત રમવાની ટ્રાય કરજો. ઘરે વિચારો અને કહો. આવો આ રમત વિશે વાત કરીએ. હવે આ રમત રમીએ તો એના વિશે થોડી વાત કરવાની છે. પહેલું, તમને જ્યારે જરૂરી સંખ્યાના જૂથમાં જોડાવાનું કહ્યું ત્યારે તમે શું કર્યું? જ્યારે પેલો છોકરો સંગીત વગાડવાનું બંધ કરે અને તમને સંખ્યા આપે તો તમે એ સંખ્યામાં જોડાવા માટે શું કર્યું? તો જ્યારે મને જરૂરી સંખ્યાના જૂથમાં જોડાવાનું કહ્યું ત્યારે મેં બોલાયેલી સંખ્યાનું જૂથ બનાવવા મારા મિત્રોને જૂથમાં સામેલ થવા માટે કહ્યું અને ઝડપથી જૂથ બનાવી દીધું. બરાબર ને?
પછી બીજો સવાલ છે, તમે કોઈ જૂથમાં જોડાઈ શક્યા નહીં તો કેવો અનુભવ થયો? હવે સંખ્યા આપી દીધી અને જલ્દી જલ્દી બીજા બધા જૂથ બની ગયા અને તમે એકલા રહી ગયા, તો તમને કેવું લાગે છે? તો કે જ્યારે હું કોઈ જૂથમાં જોડાઈ ન શક્યો ત્યારે મને દુઃખ થયું, હું બધાથી અલગ થઈ ગયો હોઉં તેવી લાગણી થઈ. ત્રીજું, તમને કેમ કોઈ એક જૂથમાં ન જોડાઈ શક્યા? તો જ્યારે જરૂરી સંખ્યાના જૂથમાં જોડાવાનું કહેવામાં આવ્યું ત્યારે મેં મારા મિત્રને જૂથ બનાવવા માટે મારી પાસે બોલાવ્યા, પરંતુ એટલામાં તો તેઓએ જરૂરી સંખ્યાનું જૂથ બનાવી દીધું હતું. આમ હું એકલો પડી ગયો અને એક પણ જૂથમાં જોડાઈ ન શક્યો કે જૂથ બનાવી ન શક્યો. એના પછીનો સવાલ, સારામાં તમને કોની સાથે વધારે ગમે છે, શા માટે? તો કે સારામાં મને મારી બહેનપણી અથવા તમે મિત્ર પણ લખી શકો, છોકરાઓ હોય તો મિત્ર લખી શકો છો અને છોકરી હોય તો બહેનપણી. કે સારામાં મને મારી બહેનપણી એનું નામ પણ લખી દેવાનું, ધારો કે બીના, સાથે વધારે ગમે છે. કારણ કે બીના મારી પડોશી છે, અમે ઘરેથી સારાએ સાથે જ આવીએ છીએ અને સારાએથી ઘરે પણ સાથે જ આવીએ છીએ અને વર્ગમાં પણ સાથે ભણીએ છે. તમારે કાયમ એકલા રહેવાનું હોય તો કેવું લાગે? હવે આપણે આ ઉપર જે રમત રમી ગયા અને એના પરથી જે પ્રશ્નોના જવાબ આપ્યા, બરાબર ને? તો જો એમાં બીજો જવાબ છે, બીજો સવાલ છે કે જૂથમાં ન જોડાયા તો તમને કેવો અનુભવ થયો, તો તેનો જવાબ આપણે બોલી ગયા કે આપણે જૂથમાં ન જોડાયા તો એવું લાગ્યું કે આપણે સાવ એકલા પડી ગયા એવી લાગણી અનુભવાય છે અને દુઃખ થાય છે, તકલીફ થાય છે. તો હવે તમારે કાયમ જ આ રીતે એકલા રહેવાનું હોય તો કેવું લાગે? તો જો મારે કાયમ એકલા રહેવાનું હોય તો મને ખૂબ જ દુઃખ થાય અને એકલવાયું લાગે છે, બરાબર ને? એટલે આપણે હંમેશા બધા સાથે રહેવું જોઈએ અને હળીમળીને રહેવાની ખૂબ મજા આવે છે. કુટુંબમાં આપણે બધા એકલા રહેવાના બદલે લોકો સાથે રહેવાનું પસંદ કરીએ છીએ, આપણે હંમેશા જૂથમાં રહીએ છીએ. ચાલો આવું એક જૂથ જોઈએ, દેવેન્દ્ર અને મંજુલાનો પરિવાર. ફોટામાં સાથે દિવ્યા અને માનવ. શું કહ્યું છે કે આપણે હંમેશા એકલા રહેવાનું ગમતું નથી, જ્યાં લોકો રહેતા હોય, ટોળું હોય ત્યાં જ રહેવાનું ગમે છે. ઘરમાં પણ તમને જો બે દિવસ એકલા રહેવ તો તમે તરત જ મૂંઝાવા લાગો છો, લાગો છો ને? એટલે કે આપણે બધા રહેતા હોય ત્યાં જ રહેવાનું પસંદ કરીએ છીએ. અને અહીં એક પરિવાર આપ્યો છે. કોનો પરિવાર છે? દેવેન્દ્ર અને મંજુલાનો પરિવાર છે. અને ફોટામાં સાથે કોણ છે? દિવ્યા અને માનવ. એટલે કે આમનું નામ દેવેન્દ્ર અને મંજુલા અને છોકરીનું નામ દિવ્યા અને છોકરાનું નામ માનવ. આ એમનું પરિવાર છે, ચાર જણા, બરાબર. આ બધા લોકો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા હશે? તો મંજુલા અને દેવેન્દ્ર દિવ્યા અને માનવના માતા પિતા છે, માનવ અને દિવ્યા ભાઈ બહેન છે. આમ આ એક નાનું કુટુંબ છે, બરાબર ને? મંજુલા અને દેવેન્દ્રનું પરિવાર છે, તો દિવ્યા અને માનવના એ કોણ થાય? મમ્મી પપ્પા થયા ને, આપણે પોતામાં જોયા એ પ્રમાણે. અને માનવ અને દિવ્યા એ બે શું છે? ભાઈ બહેન થાય, બરાબર ને? અહીં તમને શું સમજાવવામાં આવે છે? સંબંધ. એટલે કે મંજુલા અને દેવેન્દ્રનો સંબંધ કયો થયો? પતિ પત્નીનો. અને દિવ્યા અને માનવ એ દેવેન્દ્ર અને મંજુલા એના માતા પિતા થાય છે, અને દિવ્યા અને માનવ એ બે કોણ થાય? ભાઈ બહેન થાય છે. એટલે કે અહીં આપણે સંબંધ સમજાવવા માંગે છે, તો તમારે ખૂબ ધ્યાનથી આ બધા સંબંધોને સમજવાના છે. તમે ચિત્રમાં જોયું તે એક જ પરિવારનો ફોટો છે. આપણે અવારનવાર આવા કુટુંબના ચિત્રો અથવા ફોટા જોઈએ છીએ. આવા ફોટા આપણે ક્યાંય જોઈએ છે? શું બધાના કુટુંબમાં આટલા જ સભ્યો હોય છે? શું બધાના પરિવાર એક સરખા હોય છે? ચાલો થોડા પરિવાર વિશે જાણીએ. આપણે અહીં જે ફોટો આપ્યો એમાં તો ફક્ત ચાર જણા જ છે, મમ્મી પપ્પા અને ભાઈ બહેન, બરાબર ને?
તો અહીં એમ કહેવામાં આવે છે કે આપણે આવા બધા પરિવારના ફોટા વારે વારે જોતા હોય છે, તો શું એની અંદર આટલા જ લોકો હોય છે, આટલા જ સભ્યો હોય છે? ના, બરાબર ને? કોઈના ઘરના સભ્યો વધારે હોય છે, કોઈના ઘરમાં ઓછા સભ્યો હોય છે, તો એ રીતે અલગ અલગ બધાના પરિવારમાં સભ્યો હોય છે. તો અહીં નીચે કેટલાક પરિવાર વિશે વાતો કરવામાં આવી છે. તો ચાલો પહેલાં આપણે સીતાનું પરિવાર જોશું. સીતા સુરત શહેરમાં રહે છે. સીતા ક્યાં રહે છે? સુરત શહેરમાં રહે છે. તેઓ તેમના વડીલોના મકાનમાં રહે છે. તેના દાદા દાદી, નાના કાકા અને ફોઈ નીચેના ભાગમાં રહે છે. પહેલા માળના એક ભાગમાં સીતા બહેન, તેના માતા પિતા અને નાની બહેન ગીતા સાથે રહે છે. બીજા ભાગમાં તેના મોટા કાકા તેમના ત્રણ બાળકો સાથે રહે છે અને સીતાની મોટી કાકી થોડા મહિનાઓ પહેલાં જ મૃત્યુ પામ્યા હતા. ફરીથી જોજો ધ્યાન આપીને. સીતા ક્યાં રહે છે? સુરતમાં રહે છે. અને તેઓ ક્યાં રહે છે? તેમના વડીલોના મકાનમાં, એટલે કે જેમના પપ્પાનું મકાન હોય તે મકાનમાં. તેના દાદા દાદી અને નાના કાકા અને ફોઈ નીચેના ભાગમાં રહે છે. નીચેના ભાગમાં એટલે કે મારવાળું મકાન હોય છે, બરાબર ને? તમે જોવો છો ને જમીન હાથે જે મારવાળા મકાન હોય છે, તો કે નીચેના ભાગમાં કોણ રહે છે? દાદા દાદી, નાના કાકા અને ફોઈ રહે છે. અને પહેલા મારે કોણ રહે છે? તો કે સીતા બહેન અને તેના માતા પિતા અને તેની બહેન નાની ગીતા. એટલે સીતાની બહેન નાની, તે નાની બહેન છે, તેનું નામ શું છે? ગીતા. એટલે કે સીતા, તેની બહેન અને એના મમ્મી પપ્પા ક્યાં રહે છે? પહેલા મારે. અને બીજા ભાગમાં કોણ રહે છે? તો કે મોટા કાકા અને તેના ત્રણ બાળકો. કારણ કે મોટી કાકી થોડા મહિના પહેલાં જ મૃત્યુ પામ્યા છે, એટલે તેઓ નથી. તેના મોટા કાકા અને કાકી અગાસી પરની એક રૂમમાં રહે છે. તેઓના નવા લગ્ન થયા છે. અને બીજા એક મોટા કાકી કાકા કાકી છે, તે ક્યાં રહે છે? અગાસી ઉપર એક નાની રૂમ બનાવેલી છે ત્યાં રહે છે. તેઓના નવા લગ્ન થયા છે. સાંજે જમતા પહેલાં સીતાની માતા બધા બાળકોને ભણાવે છે. જોયું બાળકો, અહીં શું કહેવા માંગે છે? કે કાકા કાકી બીજા ભાગમાં રહે છે, સીતા પહેલા ભાગમાં રહે છે, બરાબર? પહેલાં કાકાને કેટલા? ત્રણ બાળકો છે. અને સીતાને એની બહેન એમ કરીને ઘરમાં કેટલા બાળકો થયા? પાંચ બાળકો થયા છે. બધા ભલે અલગ અલગ રહે છે, એટલે કે એક જ મકાનમાં અલગ અલગ રહે છે, છતાં પણ કેવો પરિવાર છે? સહપરિવાર છે, એટલે કે બધા એકબીજાની મદદ કરે છે. તો સાંજે જમવા પહેલાં સીતાની માતા બધાને ભણાવે છે, બધા બાળકોને સાથે ભણાવે છે. નીચેના માળે કુટુંબના બધા સભ્યો માટે એક જ રસોડામાં જમવાનું બને છે. એટલે કે ભલે રહેવાનું અલગ અલગ છે, પણ જમવાનું પણ બધાનું એક જ રસોડામાં બને છે. બધા સાથે જ જમવાનું ખાય છે. તેઓ બધા પ્રયત્ન કરે છે કે સાંજનું જમવાનું સાથે જમે. સીતાના કાકીની નાની છોકરી સીતાની માં જોડે જ સૂવે છે. સીતાના કાકાની નાની છોકરી, બરાબર, તે કોની સાથે સૂવે છે? સીતાની માં જોડે સૂવે છે. સવારમાં સીતા તેને શાળાએ જવા માટે તૈયાર કરે છે અને સીતા તેને શાળાએ જવા માટે તૈયાર પણ કરે છે. એટલે કે કુટુંબમાં સાથે રહેતા હોય, ભલે એક જ કુટુંબમાં અલગ અલગ માળે રહેતા હોય કે અલગ અલગ રૂમમાં રહેતા હોય, પરંતુ સાથે જ આખું કુટુંબ એક જ મકાનમાં રહે છે અને બધાનો સમ છે. બધા એકબીજાની મદદ કરે છે, દેખરેખ રાખે છે. આ જોયું આપણે સીતાનું કુટુંબ. અહીં છે વિચારો અને કહો, સીતાના પરિવારમાં કોણ કોણ છે? તો આપણે જોઈ ગયા, સીતાના પરિવારમાં સીતા, તેના માતા પિતા, નાની બહેન ગીતા, દાદા દાદી, ફોઈ, કાકા, કાકાના ત્રણ બાળકો, મોટા કાકા અને મોટી કાકી અને નાના કાકા, આ બધા જ રહે છે. બીજો સવાલ, અલગ અલગ સભ્યોના પરિવારમાં કેવો સંબંધ છે? તો કે અલગ અલગ સભ્યોના પરિવારમાં નીચે જેવા સંબંધો છે. કાકા, પિતાજી, મોટા કાકા અને નાના કાકા, ચાર ભાઈ છે, તેમની એક બહેન છે. આ પાંચ દાદા દાદીના સંતાનો છે. ગીતા અને સીતા બે બહેનો છે. કાકા
પિતાજીના મોટા ભાઈ છે. મોટા કાકા અને નાના કાકા પિતાજીના નાના ભાઈ છે. કાકાના 3 બાળકો છે. સમજાયું ને? આટલા બધા લોકો છે પણ બધાના સંબંધ પણ કેવા છે? અલગ અલગ થાય છે. જે તમારા કાકા થતા હોય તે તમારા પપ્પાના કોણ થાય? ભાઈ થતા હોય. બરાબર ને? તો એ રીતનો અહીં સંબંધ છે. એટલે ખૂબ ધ્યાનથી સમજવાનો. એટલે તમે તમારા ઉપર વિચારશો એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે. બરાબર છે? ત્રીજું, છેલ્લા વર્ષમાં તમારા કુટુંબ પરિવારમાં શું બદલાવ આવ્યો છે? તો કે અમારા કુટુંબમાં છેલ્લા વર્ષમાં નાના કાકાના લગ્ન થયા એટલે ઘરમાં નવા કાકી આવ્યા. આ ઉપરાંત મોટી બહેનની સગાઈ કરવામાં આવી છે એટલે તેના નવા વર્ષમાં લગ્ન લેવાના છે. હવે અહીં આપ્યું છે તારાનું કુટુંબ. પહેલાં આપણે જોઈ ગયા કોનું? સીતાનું કુટુંબ. હવે તારાનું કુટુંબ જોઈશું. તારા તેની માતા અને નાના સાથે રાજકોટમાં રહે છે. તારા ક્યાં રહે છે? રાજકોટમાં. કોની સાથે? તો કે મમ્મી અને નાના. નાના કોને કહેવાય? તો મમ્મીના પપ્પાને નાના કહેવાય. તેની માતા મીનાક્ષીએ લગ્ન કર્યા નથી. તેમને તારાને દત્તક લીધી છે. મીનાક્ષી સવારે ઓફિસ જાય છે અને સાંજે આવે છે. જ્યારે તારા સારાએથી આવે છે ત્યારે તેના નાના તેની સંભાળ રાખે છે. નાના તેને જમાડે છે, ગૃહકાર્યમાં મદદ કરે છે અને તેની સાથે રમે પણ છે. સમજાયું અહીં તમને? મીનાક્ષીએ લગ્ન કર્યા નથી. મીનાક્ષી કોણ? તો કે તારાની માતા. તો એને લગ્ન કર્યા નથી. બરાબર, તેના પપ્પા સાથે જ રહેતી હતી મીનાક્ષી. પરંતુ તેને લગ્ન કર્યા નથી, પરંતુ એને દત્તક લીધી છે છોકરી. એટલે કે તારાને એને શું લીધી છે? દત્તક લીધી છે. અને મીનાક્ષી તો રોજ સવારે ઓફિસે જતી રહે છે અને સાંજે આવે છે. જ્યારે તારા સારાએથી આવે ત્યારે આખો દિવસ એની સંભાળ કોણ કરે છે? તો કે એના નાના કરે છે. હવે મીનાક્ષીએ દત્તક લીધી છોકરી એટલે જે મીનાક્ષીના પપ્પા હોય તે તારાના કોણ થયા? નાના થાય છે. બરાબર ને? તો કે એ નાના આખો દિવસ તેની સંભાળ રાખે છે. તે સ્કૂલેથી આવે એટલે એને જમવાનું આપે છે, તેને લેશન કરાવે છે અને સાથે રમે પણ છે. રજાઓમાં તેઓ ત્રણે દૂર જગ્યાએ ફરવા જાય છે અને મજા માણે છે. કોઈક સમયે તારાની માસી, માસા અને તેમના બાળકો પણ તેમના ઘરે આવે છે. આ સમયે એકબીજા સાથે તેઓ લાંબો સમય પસાર કરે છે અને વાતો કરે છે. અને જે દિવસે મીનાક્ષીને રજા હોય છે ત્યારે અને બંને ફરવા જાય છે. ત્રણેય જણા દૂર સુધી ફરવા જાય છે અને મજા માણે છે. કોઈ સમયે તારાના માસા માસી એટલે કે મીનાક્ષીની બહેન થાય. બરાબર, તારાના માસા માસી એ મીનાક્ષીના કોણ થાય? બહેન અને બનેવી થાય. તો તેઓ અને તેના બાળકો પણ ઘરે આવે છે અને બધા એકબીજા સાથે લાંબો સમય પસાર કરે છે અને વાતો પણ કરે છે. વિચારો અને કહો, તારાની દેખભાળ કોણ રાખે છે? કેવી રીતે? તો કે તારાની દેખભાળ એના નાના રાખે છે. તેઓ તેને જમાડે છે, ગૃહકાર્યમાં મદદ કરે છે અને તેની સાથે રમે છે. બીજો સવાલ, કુટુંબના સભ્યો ભેગા મળીને કઈ કઈ વાતો કરે છે? તો કે કુટુંબના સભ્યો ભેગા મળીને જુદી જુદી વાતો કરે છે. જેમ કે સામાજિક વ્યવહારની વાતો, કુટુંબની અંદરની વાતો, બાળકોના શિક્ષણની, તેમના વર્તનની અને સમજની વાતો, પોતાના સારા નરસા અનુભવની વાતો અને ઘર ખર્ચની વાતો વગેરે વાતો કરે છે. કુટુંબના સભ્યો જ્યારે ભેગા હોય ત્યારે આવી બધી વાતો કરે છે. હવે વાત કરીશું રેહાના અને હબીબના કુટુંબની. રેહાના અને હબીબ શહેરમાં રહે છે, બંને નોકરી કરે છે. તમે ચિત્રમાં જોઈ શકો છો, છોકરી છે તેનું નામ છે રેહાના અને છોકરાનું નામ છે હબીબ અને વચ્ચે તેના પિતાજી છે. હબીબ સરકારી ઓફિસમાં ક્લાર્ક છે અને રેહાના શાળામાં ભણાવે છે. હબીબના પિતાજી નિવૃત્તિ પછી તેમની સાથે રહે છે. સાંજે તેઓ ત્રણેય સાથે બેસીને ટેલિવિઝન જુએ છે. તેમને
ચર્ચા જોવી પણ ગમે છે. રજાઓમાં પડોશમાંથી બાળકો તેમના ઘરે આવે છે અને ખૂબ જ મજા કરે છે. તેઓ રમતો રમે, બહાર જાય અને ક્યારેક નાટક અને ચલચિત્રો પણ જુએ છે. રેહાના અને હબીબના કુટુંબમાં કોણ છે? ફક્ત 3 જણા જ છે. રેહાના, હબીબ અને તેના પિતાજી. હબીબ સરકારી નોકરી કરે છે, એટલે કે ઓફિસમાં ક્લાર્ક છે, અને રેહાના શાળામાં ભણાવવા જાય છે. તેના પિતાજી નિવૃત્ત, એટલે કે કામ કરતા નથી હવે. અને સાંજે ત્રણેય સાથે બેસીને ટીવી જુએ છે. ટીવી જોતા જોતા તેઓ ચર્ચાઓ પણ કરે છે. અને રજાઓમાં, એટલે કે જ્યારે રેહાને અને હબીબને રજા હોય છે ઓફિસમાં અને શાળામાં, ત્યારે આજુબાજુના પડોશીના બાળકો ઘરે આવે છે, રેહાના અને હબીબના ઘરે આવે છે અને ખૂબ મજા કરે છે. તેઓ રમતો પણ રમે છે, કોઈ વાર બહાર પણ જાય છે અને નાટક અથવા ચલચિત્રો જુએ છે. વિચારો અને કહો, આ કુટુંબમાં બીજા કોણ કોણ છે? અહીં તમને જે આપણે પરિવાર જોયું તેમાં કોણ કોણ છે? તો કે આ કુટુંબમાં રેહાના, હબીબ અને હબીબના પિતાજી રહે છે. બીજો સવાલ, ટેલિવિઝનમાં તમને શું જોવું ગમે, કેમ? તો કે ટેલિવિઝનમાં તમને જે જોવું ગમતું હોય તે તમે લખી શકો છો, જેમ કે કાર્ટૂન, ક્વિઝ, બાળકોની સિરિયલો જેવી કે છોટા ભીમ, હનુમાન વગેરે જોવું ગમે છે, કારણ કે કાર્ટૂનથી તમને ખૂબ મજા આવે છે. ક્વિઝ દ્વારા નવું નવું શીખવામાં આવે છે અને જાણવા મળે છે, તથા બાળકોની સિરિયલોથી તમને પ્રેરણા મળે છે. તેનાથી તમારા જીવનમાં સાહસના ગુણ કેળવાય છે, બરાબર ને? અહીં તમારો આખો જવાબ લખવાનો છે. ફક્ત શું જોવું ગમે છે એટલું નથી, પાછળ છે કેમ. તો તમને જે સિરિયલ કે જે ગમતું હોય તો એ કેમ ગમે છે એ પણ તમારે લખવાનું છે. તો આ રીતે તમે જવાબ લખી શકો છો. ત્રીજું, કેવી રીતે કુટુંબના સભ્યો ભેગા થઈને મજા કરે છે? તો કે રજાઓમાં પડોશીમાંથી બાળકો તેમના ઘરે આવે છે અને ખૂબ જ મજા કરે છે. તેઓ રમત રમે છે, બહાર જાય છે, ક્યારેક નાટક જોવા જાય છે અને ચલચિત્ર જોવા પણ જાય છે, બરાબર ને? આ રેહાના અને હબીબના કુટુંબની વાત પરથી જવાબ આપણે આપવાનો હતો, તે આપણે એમાંથી જોઈને જ આપીશું. હવે બાળકો, આજે તમારે આટલા જ પ્રશ્નોના જવાબ બરાબર વાંચીને તૈયાર કરવાના રહેશે, અને જે પાઠ સમજાયો છે તે ખૂબ જ ધ્યાનપૂર્વક સમજવાનો રહેશે, અને બાકી જે સવાલ જવાબ છે તે તમારે નોટમાં લખવાના રહેશે. ચોપડીમાં આમાં કશું લખવાનું નથી આટલા પાઠ સુધીમાં, અને આની આગળનો પાઠ આપણે આવતા વિડીયોમાં શીખીશું. થેન્ક યુ.